અને સંબંધક વિભક્તિ કહેવાય એની વિશે આપણે માહિતી મેળવીએ તો ઉદાહરણ પરથી તમને સમજાવું પહેલા તો અંગ્રેજી વાક્યની અંદર સૌથી પહેલા શું આવશે કર્તા કોઈ પણ કારણ વાક્ય હોય ત્યારે શું આવશે કર્તા એટલે શબ્દ પછી ક્રિયાપદનું રૂપ ये कोई पण हो सके क्रियापद नु मूल रूप होय आईएनजी वाळु रूप होय क्रियापद नु भूतकाळ नु रूप पण होय सके ये काय प्रमाणे होय पछी क्रियापद ना रूप पछी कर्म आवे अने अन्य शब्द बराबर तो सौथी पहेला शुं आवशे अंग्रेजी मां वाक्य नी अंदर सौथी पहेला विधान वाक्य नी अंदर कर्ता आवशे पछी क्रियापद नु रूप पछी कर्म आवे અન્ય શબ્દ મતલબ આપણે કર્તા વિભક્તિ ની અંદર આપણે કર્તા વિશે જોયું આઈ વી યુ યુ ઈ સી ઈટ અને ધે જે શું હે કર્તા તો એ વાક્ય ની શરૂઆત માં આવશે કર્મ વિભક્તિ ની અંદર આપણે આઈ નું કર્મ વિભક્તિ મી એ રીતે વી નું અસ યુ નું યુ હતું એ રીતે હી નું હી સીનો હર ઈટનો ઈટ અને ધેનો ધેર તો આપણને પ્રશ્ન થાય કર્તા વિભક્તિની અંદર બીજો પુરુષ એકવચન કર્તા યુ કર્તા વિભક્તિમાં પણ છે અને કર્મ વિભક્તિમાં પણ હોય જો જો તમે બોલો આગળ તો આપણે વાક્યની અંદર આપણને કઈ રીતે ખ્યાલ આવે કે આ કર્તા છે કે કર્મ તો યાદ રાખવાનું કર્તા હંમેશા ક્રિયાપદની પહેલા અને કર્મ જે રહ્યું એ ક્રિયાપદ પછી હોય દાખલા તરીકે ઉદાહરણ તમને આપું
બીજું વાક્ય રોહન ગેવ હર એ ગિફ્ટ ઓન હર બર્થડે આ વાક્ય જો ક્રિયાપદ ભૂતકાળનું રૂપ આપ્યું છે આપણે જાણીએ છીએ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ગિવ નો ગેવ આપેલું છે એટલે કે આ વાક્ય સાદા ભૂતકાળનું તો રોહન ગેવ હર એ ગિફ્ટ ઓન હર બર્થડે તો અહીંયા કરતા કયો છે જુઓ ક્રિયાપદની પહેલા જે છે રોહન क्रियापद पछी जे हर आपी है आ शू छे कर अने अहींयो जे हर आपी है तो आ कर पण नथी आ संबंध मारी की दर्शक विभक्ति मतलब संबंधक विभक्ति आपणे इकोनॉमी अंदर जोयुं मारी की दर्शक रोहन गेव हर ए गिफ्ट ऑन हर बर्थडे तो आपने तेना बर्थडे ऊपर रोहने तेरी ने तेना बर्थडे ऊपर गिफ्ट आपी हती तो अहीं जे हर क्रियापद पछी जे हर आपी ने कर्म है अने पाछळ आ जे बर्थडे नी आगळ शब्द हर है ने शुं है मालिकी दर्शक तो बस आ त्रणेय वस्तुनो आपणे परिचय थयो करता कोणे कहेवाय कर्म कोणे कहेवाय